હેલો એવરીવન મારી મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો સોરી કહી કારણ કે ઘણા દિવસથી ને મારા વિડીયો નથી આવતા અને ઘણા લોકોના મેસેજ પર્સનલી આવ્યા હતા કે તમારા હમણાં વિડીયો કેમ નથી આવતા તો આજનો વિડીયો એકદમ ધમાકેદાર છે એ દિવાળી આવી રહી છે અને એટલાન્ટાની અંદર તમને લોકોને જે મને ઘણા ટાઈમથી ફોલો કરે છે લોકોને ખબર જ હશે કે ગ્લોબલ મોલ કરીને મોલ છે કે જે દેશી મોલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ત્યાં દિવાળી આવવાની હોય ને ત્યારે દિવાળી મેળા ઓનલી ફોર ટુ ડેઝ માટે જ આવતો હોય છે તો અત્યારે અમે લોકો ત્યાં આવી ગયા છીએ તો આ જે છે ને સેટરડે સન્ડે જે લાસ્ટ સેટરડે સન્ડે ગયો ને ત્યારે અહીંયા દિવાળી મેળા હતો કે જે નવરાત્રિ જે દશેરા ઉપર જે આવ્યું હતું ને સેટરડે સન્ડે ત્યારે જ હતો તો અમે લોકો અત્યારે ગ્લોબલ મોલ પહોંચી ગયા છીએ અને આપણે જે ફેસબુકમાં ને એમાં છે ને ખબર પડી જતી હોય કે ક્યારે હોય છે લોકોનું પેજ ઉપર પણ આવી જતું હોય છે તો ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે દિવાળી મેળો અત્યારે આવવાનો છે સૌથી પહેલાં તો અમે લોકોએ ગાડી પાર્ક કરી દીધી અને પાર્કિંગની કાંઈ તકલીફ નથી પડતી હોતી જનરલી બધી જ જગ્યાએ આરામથીને મળી જતું હોય છે તો સૌથી પહેલાં તો અહીંયા ગણપતિ જે મંદિર છે તો ગણપતિ દાદાના દર્શન કરીને અને પછી પાછળથી ને તમે જ્યારે આવો ત્યાં સૌથી પહેલાં આ આવે મંદિર અને પછી ધીરે ધીરે અહીંયા આખે આખો જોઈ શકો છો તમે આ જે લાઇન છે ને તે ઉપર અને નીચે બંને જગ્યાએ છે તો બધી જગ્યાએ આવી રીતના સ્ટોલ નાખ્યા હોય અને જે ડી શોપ છે લોકોએ બહાર પણ આવી રીતના બધા કપડાંને રાખ્યા હોય છે તો જોતા જાવ તમને ડેફિનેટલી આઈડિયા આવશે કે અહીંયા કેવું બધું મળતું હોય છે આ જે આખા છે ને તમે જોઈ શકો છો ને તે દુપટ્ટાસ છે તો પ્રાઇઝ અગેન કહીશ કે બધા એની અલગ અલગ છે આ બ્લાઉસીસ છે બ્લાઉસીસ અત્યારે આવા બહુ બધા નીકળ્યા છે અને ફૂલ સ્લીવના પણ ખૂબ જ નીકળ્યા છે મને તો ખૂબ જ ફૂલ સ્લીવના મને થોડાક વધારે ગમતા હોય છે તો આ બધા બ્લાઉસીસમાં ઘણા બધા હતા અને જ્વેલરીમાં ખૂબ જ બધું કંઈ ને કે બધું જ સરસ મજાનું કલેક્શન લોકો લઈને આવતા હોય છે અને અહીંયા જો તમારી પાસે હોય ને તો તમારે અહીંયા સ્ટોલ પણ તમે નાખી શકો છો તો એ પણ તમારે આગળથીને બુક કરવો પડે તો આખે આખું તમે જોઈ શકો છો અહીંયા એક હોલ છે કે ત્યાં બધા જ આવી રીતના સ્ટોલ નાખતા હોય છે બધા જ એટલાન્ટાના હોય કે એટલાન્ટની આજુબાજુથી લોકો આવતા હોય છે તો કપડાં છે જ્વેલરી છે દિવાળીને ડેકોરેશનને રિલેટેડ આઈટમ છે બધું જ અહીંયા ને મળી જતું હોય છે તો મારો વિડીયો થોડોક સારો લાગે ને તો પ્લીઝ લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જોઈ શકો છો તમને કાંઈ પણ આની અંદર સારું લાગ્યું હોય અને તો તમે લોકો મને કહે છો કેટલા મિનિટે તમારે કોઈના કોન્ટેક નંબરને એવું જોતું હોય તો પણ હું તમારા લોકોની હારે શેર કરીશ ક્યાંથી ને આ વિડીયો કઈ શોપનો છે એ પણ જો બની શકે તો હું શેર કરીશ મને ખ્યાલ આવી જશે તો તો ડેફિનેટલી તમારે કાંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો અને તમને લોકોને ખ્યાલ છે કે હંમેશા હું ઇન્સ્ટાગ્રામમાં તમને આન્સર પણ દેતી હોઉં છું તો આખે આખીને આવી રીતના રો છે તો ત્યાં આવી રીતના એકદમ સરસ ડેકોર કરીને અને બધાએ બહાર આવી રીતના દુકાનની બહાર પણ બધા સ્ટોલ નાખેલા હોય તો ત્યાં પણ આપણે આરામથી ને બધું જોતું જવાનું ચક્કર મારતું જવાનું બધી શોપની અંદર પણ ખૂબ જ સરસ બધી વેરાયટી હોય અને ફિફ્ટી પર્સન્ટ ઓફ રીતના હોય છે તો ઘણી જ બધી અહીંયા શોપ છે તમે આરામથી અહીંયા આવો અને જોઈ શકો તો જરૂરથી ના કહીશ કે એટલા એટલાન્ટમાં રહેતા હોય કે એટલાન્ટની આજુબાજુમાં રહેતા હોય તો ડેફિનેટલી યુ શૂડ ટ્રાય હિયર જ્યારે દિવાળી મેળો આવવાનું હોય ને ત્યારે ડેફિનેટલી આવું અને તમે એમને પણ આવી શકો તમને એકદમ સરસ બધું મળી જતું હોય છે બટ જે અત્યારે છે ને આવી બધા સ્ટોલ નહીં ખાને એવી રીતના ના હોય તો અમે અત્યારે એક શોપમાં હતા અહીંયાથી અમે મીશાનો એક સરસ મજાનો ડ્રેસ પણ પરચેસ કર્યો હતો તો ત્યાં નાના છોકરાઓના પણ એ લોકોની પાસે સરસ બધું કલેક્શન હોય છે સૌથી પહેલાં મને યાદ છે જ્યારે મિશા ટુ ઇયરની હતી ત્યારે પણ મેં અહીંયાથીને કપડાં લીધા હતા તો આ એક જગ્યા હતી કે જે દિવાળીના આ રીતના ને બધું કહીને આપણે તો ઘણું જ બધું આવી રીતના મળતું હતું તો જેવું તમારે લેવું હોય તમને આરામથી ને બધું મળી જતું હોય છે અને જ્વેલરીનો તો સૌથી વધારે આ વખતે મેં શન જોયું છે જેટલું બની શકે ને એટલું મેં વિડીયોમાં લેવાની ટ્રાય કરી છે આઈ હોપ તમે લોકોને બધે ખ્યાલ આવતો હશે તો હવે દીવા રાખવાનું પણ બધું ડેકોરેશન ને બધું ખૂબ જ સરસ હતું અને પાણીથીને જે દીવડા થાય ને એ પણ અહીંયા આવી ગયા હતા તો આ વખતે મેં એ પણ લીધા છે તો કેટલા લોકોને ઇન્ટરેસ્ટેડ છે કે મેં અહીંયાથીને શું શોપિંગ કરીને જોવામાં થોડું ઘણું તો મેં અત્યારે પેકિંગ કરીને મૂકી પણ દીધું છે કારણ કે હું અત્યારે દિવાળીના કામમાં પણ ખૂબ જ બિઝી પણ જઈ રહી છું જોઈ શકો છો દિવાળીનું કેટલું સરસ બધું અહીંયા ડેકોરેશનને રિલેટેડ બધી જ આઇટમ છે તો મને આ વખતે સારું લાગ્યું હતું કલેક્શન તો જોઈ શકો છો કપડાં ને ડ્રેસને બધું જ મળી જતું હોય છે જો તમારી પાસે કલેક્શનમાં કંઈ નવું ઉમેરો કરવો હોય ને તો ડેફિનેટલી યુ શુડ ટુ વિઝિટ હિયર તો એકદમ સરસ જોરજોરનું ને એવી રીતના તમને મટીરિયલ પણ સારું મળી જતું હોય છે સિલ્ક છે જોરજોર છે અમુક કોટનની કુર્તીઝને એ પણ સરસ મળી જતી હોય છે ડિપેન્સ ચોઈસ કેવી હોય બધાની ચોઈસ આમે ડિફરન્ટ ડિફરન્ટ હોય રાય તો અહીંયા મને હું છે ને એકચ્યુઅલી બે દિવસ અહીંયા ગઈ હતી સેટરડે અને સન્ડે એવી રીતના તો મારા મારા ઘણા જ બધા સબસ્ક્રાઈબર્સ અહીંયા મને મળ્યા હતા અને મને લોકોને બધાને મળીને મને ખૂબ જ આનંદ થયો હતો એક એકનું નામ લેશ તો ખૂબ જ મોટું લિસ્ટ બની જશે કે ઇટ્સ બેટર કે હું બધાને એમને જ હું થેન્ક યુ કહી દઉં અને વિડીયો થોડોક લેટ આવ્યો એના માટે પણ સોરી કારણ કે થોડીક મારી તબિયત પણ થોડીક ડાઉન હતી અને થોડીક હું બિઝી પણ જતી હતી અત્યારે અફકોર્સ દિવાળીને એના કામમાં પણ હું થોડીક બિઝી હતી તો વિડીયો બનાવવામાં ઘણી જ બધી વાર લાગી ગઈ એક આ વિડીયો આવતા તો આ છે ને તે લાડલી કરીને એક શોપ છે એ લોકોનું પણ કલેક્શન ખૂબ જ સરસ હોય છે અને આ છે ને એક સ્ટોલ નાખ્યો હતો કે જ્યાં દિવાળીના ડેકોરેશનને રિલેટેડ બધી આઈટમ ખૂબ જ સરસ હતી તો અહીંયાથીને મેં થોડી ઘણી વસ્તુઓ લીધી છે જો તમે લોકો મને કોમેન્ટ કરશો તો હું તમારા લોકોની હારે શેર કરીશ જોઈ શકો છો એકદમ સરસ છે બધું અને પ્રાઇસ ઓફકોર્સ તમને અહીંયા થોડીક પ્રાઇઝ એ બધી વસ્તુઓ લાગશે બધી જ શો કે બધું મળી જાય છે ને એટલે ઘણું તો કોઈનો કોન્ટેક્ટ નંબર જોતો હોય ને તો પણ તમે લોકો મને કહી શકો છો જો મારી પાસે અસર હતો હું ડેફિનેટલી તમારા લોકોની હારે શેર કરીશ અને અહીંયા આવી રીતના મેજિક શોને એ પણ થતું હોય છે તો છોકરાઓને ખૂબ જ મજા આવે તો આ વખતે એકજુ મેં એમ જ કહ્યું હતું જિજ્ઞશે મીશાને રાખી હતી અને આવી રીતના બધા શોને એવું હાલતું ને ત્યાં એને રાખી હતી અને હું એકચુલી આરામથીને શોપિંગ કરવા જતી રહી હતી Danke ja, schön, આઈ નો આજકાલ ખૂબ જ બધું ઓનલાઈન શોપિંગનું થઈ ગયું છે બટ કેટલા લોકોને હજી વિન્ડો શોપિંગ પર ગમે છે ને મને જરૂરથી ના કોમેન્ટ કરજો એકચ્યુઅલી મને આવી રીતના શોપિંગ કરવાની ખૂબ જ મજા આવે છે અમે જ્યારે સેટરડે ગયા હતા ને ત્યારે એક્ચુલી જિગ્નેશ હારે હતો અને મીશા પણ હારે હતી તો થોડું ઘણું એટલું ફરવાની મજા ન આવે ને તો અમે લોકો હું અને મારી ફ્રેન્ડ બીજા દિવસે પણ ગયા હતા શોપિંગ કરવા માટે તો મને ત્યારે પણ ખૂબ જ મજા આવી હતી ત્યારે પણ મને ઘણા જ મારા સબસ્ક્રાઈબર્સ પણ મળ્યા હતા રિયલી થેન્ક યુ સો મચ કે આટલું સરસ મને પ્લેટફોર્મ મળ્યું છે અને ઘણા લોકો મને ઓળખવા પણ મંડી ગયા છે તો રિયલી રિયલી થેન્ક યુ સો મચ તો જોઈ શકો છો આપણ કલેક્શન ખૂબ જ સરસ હતું જો આમના પણ કોઈ તમારે કોઈને નંબર જોતા હોય ને તો મને કહેજો તો હું તમારા લોકોની હારે શેર કરીશ તો તમને લોકોને અહીંયાનો ગ્લોબલ મૂલ કેવો લાગ્યો મને જરૂરથી નહીં જો કેટલા લોકોએ દિવાળીની શોપિંગ કરી લીધી છે એ પણ મને કહેવાનું ના ભૂલતા અને અત્યારે પછી અમે લોકોને ત્યાંથી નીકળી ગયા હતા રાવણ દહન જોવા માટે તો અત્યારે અમે લોકો બસ હવે ત્યાં જઈ રહ્યા છીએ અને સામે હું મૂનને એ પણ જોઈ રહી હતી તો જોઈ શકો છો એકદમ સરસ અત્યારે તે પણ દેખાઈ રહ્યો છે તો હવે તો અમે શરદ પૂનમ અત્યારે તો વહી ગઈ છે બટ ત્યારે હું હંમેશાને એક્સપ્લેન કરી રહી હતી કે શરદ પૂનમમાં મૂલ એકદમ સરસ દેખાશે એવી રીતના તો પછી ત્યાંથી ને રાવણ દહન પણ અહીંયા ખૂબ જ સરસ રીતના કરવામાં આવતું હોય છે મેં એના ડિટેલ વિડીયોઝ મેં લાસ્ટ યરમાં બનાવેલા છે તો ડેફિનેટલી તમે લોકો ડિટેલની અંદર જોઈ શકો છો અમે અત્યારે યુગલ કુંજની અંદર ગયા હતા ત્યાં રાવણ દહન સરસ કરવામાં આવતું હોય છે તો એ ત્યાં અમે બધા ફ્રેન્ડ્સને અગેન મેળ્યા અને આ જે દિવસો ને અમારા માટે એકદમ બિઝી બિઝી ગયો હતો કારણ કે સવારથી અમે લોકો બહાર હતા પછી સાંજે આવી રીતના રાવણ દહન જોવા માટે વયા ગયા હતા અને ત્યાંથી ને દશેરા હોય અને આપણા ઘરમાં જલેબીને ફાફડા ના આવે એવું તો ના જ બને તો ઇન્સ્ટાગ્રામમાં પણ મેં રીલ બનાવી હતી તો ડેફિનેટલી તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો કારણ કે ત્યાં તમને ઝડપથી ને બધા જ ડે ટુ ડે આમ કહે ને કે અપડેટ મળતા હોય ને એવી રીતના મળી જતા હોય છે તો ગાંઠિયા જલેબી પણ અહીંયા યુએસએની અંદર એકદમ સરસ મળી જતા હોય છે હું ઘરે નથી બનાવતી ફાફડા તો તોય હજી સારા બની જતા હોય પણ વળેલા ગાંઠિયા તો અમે નથી બનતા હોતા તો આ છે અહીંયા જલેબી ગાંઠિયા અને પપૈયાનો સંભારો તો ફ્રેન્ડ્સના ઘરે જ વયા ગયા હતા અમે લોકો અને ત્યાં અમે લોકોએ એકદમ સરસ રીતના ચાની હારે જલેબી ફાફડા અને પપૈયાનો સંભારો અમે જમ્યા હતા આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો છે કે એવું મને ડેફિનેટલી કહેજો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની નિહારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર તમે લોકોએ દશેરામાં છેલ્લે બિને ફાફડા ખાધા હતા કે નહીં એક કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય